તલગજરડાથી મોરારી બાપુએ વાંદરવેલી અકસ્માતના 5 મૃતકોના સ્વજનોને હનુમાન પ્રસાદી મોકલાવી નેત્રંગ દિવ્ય ભાસ્કરમાં સમાચાર વાંચી તેમની વ્યાસપીઠના ફોલોઅર્સ દ્વારા ઘરે ઘર સહાય પહોંચાડી હતી। નેત્રંગ રાજપીપળા રોડ ઉપર મોવી ગામ નજીક આવેલ વાંદરવેલીના વળાંક ઉપર કોઈ અજાણ્યા વાહને રોંગ સાઈડ આવી ઇકો ગાડીને ટક્કર મારતા અકસ્માત થયો હતો। આ ઇકો ગાડીમાં સવાર 12 જેટલી યુવતીઓ અને 3 યુવાન ફંગોળાઈ ગયા હતા, જેમાંથી 5ના મૃત્યુ થયા હતા। અકસ્માતના સમાચાર દિવ્ય ભાસ્કરમાં તલગાજરડાના કથાકાર પૂજ્ય મોરારી બાપુએ વાંચતા તાત્કાલિક તેમની વ્યાસપીઠના ફોલોઅર્સ દ્વારા હનુમાન પ્રસાદી અને રામ નામની સાલ મૃતકોના સ્વજનોને ઘરે ઘર જઈ સહયોગ કરવામાં આવ્યો હતો। આ અગાઉ પણ મોરારી બાપુએ આ આદિવાસી વિસ્તારમાં સેવા અને સહયોગ કર્યો છે। મહાન કથાકાર મોરારી બાપુએ 2001માં વાલિયા ખાતે કથા કરી હતી। ત્યારથી નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, ડેડિયાપાડા, ઉમરપાડા અને માંગરોલ તાલુકાના આદિવાસી વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને ત્યાં જઈ તેમની પરિસ્થિતિથી વાકેફ થયા હતા। ત્યારથી સેવા અને સહયોગ કરી રહ્યા છે। વાંદરવેલીના વળાંક ઉપર થયેલ અકસ્માતમાં બીલાઠા ગામની 23 વર્ષીય ચંદ્રિકા હરેશભાઈ વસાવાનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાને પગલે કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું, જેને સંતાનમાં એક દીકરી પણ છે। જ્યારે રાજપીપળા સિવિલમાં સારવાર દરમિયાન પ્રવીણા જેઠાભાઈ વસાવા ઉંમર વર્ષ 18 રહે મોવી, સૈનિકા કેસુરભાઈ વસાવા ઉંમર વર્ષ 23 રહે મોવી, તેરસ મોહનસિંહ વસાવા ઉંમર વર્ષ 20 રહે મોતિયા, જે પરણિત હોય બે નાના બાળકો છે, જોશના ચુનીલાલ વસાવા ઉંમર વર્ષ 21 રહે પલસીનું મૃત્યુ થયું હતું। આ મૃતકોના દિવગંત આત્માઓને હનુમાનજી સદગતિ આપે એવી મોરારી બાપુની સદભાવના હોય છે। તેથી તલગાજરડાથી ચિત્રકૂટ હનુમાનજીની પ્રસાદી મૃતકોના પરિજનો સુધી પહોંચાડે છે। સ્વ સૈનિકાબેન કિશોરભાઈ વસાવા, જેમનું અકસ્માત થયેલ હતું, તો જે બાપુએ દિવ્ય ભાસ્કર સમાચારમાં જે સમાચાર વાંચીને અમારા કુટુંબીજનોને જે આશીર્વાદ આપ્યા છે, તો એ આશીર્વાદ બદલ હું મોરારી બાપુને ખૂબ 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 ઋણી છું અને ખૂબ ખૂબ દિલગીરીથી પ્રાર્થના કરું છું કે અમારા કુટુંબીજનોને આટલું આશીર્વાદ આપ્યું છે કે જે દુઃખમાં અમને સહભાગી થયા છે। જય સિયારામ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।